नमस्कार विद्यार्थी मित्रों, आज आप संस्कृत में पाठ चार वल्लभी विद्यास्थानम लेके जे वल्लभी विद्यालय छे एना जग्यानी वात करवानी छे। आ पाठ में प्राचीन काल में भारत देश में विद्यानो व्यापक प्रचार एटले मोटा प्रमाण में एनो प्रसार फैलावो थयो हतो। प्राचीन बृहद भारतना अनेक महानगरों में मोटा मोटा विद्यास्थानको हता अने तेमा देश विदेशना विद्यार्थीओ आवीने विद्याभ्यास करता हता। आवुं एक विद्यास्थानक अपना गुजरात प्रदेश में पण हतो, एटले के पहेलाना समय में शुं हतुं, आवी कोई शाळाओ हती नहीं, आपणे त्यां विद्यापीठ में जई अने अभ्यास करवानो, त्यां ज रहेवानो अने त्यां ज अभ्यास करवानो हतो। प्रस्तुत पाठ छे એટલે કે અહીંયા જે આપણને આ વલ્લભી વિદ્યાસ્થાનમ પાઠ આપેલો છે એનો પરિચય કરાવ્યો છે। મુખ્યત્વે આવા વિદ્યાલયોનું પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે છે। એટલે મુખ્યત્વે આનો હેતુ શું છે આપણે આ વલ્લભી વિદ્યાસ્થાન, આપણે તો હવે આવો શું પાઠ આપી દીધો, પણ નહીં એવું નથી, એણે શું કામ એને આપણને પાઠ આપ્યો છે આ, કે તો આપણે વલ્લભી વિદ્યાપીઠ છે ત્યાં કેવી રીતના અભ્યાસ કરાવે છે, કયા કયા વિષયનો અભ્યાસ કરે છે, કેવી રીતે અભ્યાસ કરે છે, કયું વિષય વસ્તુ છે એ બધાને માહિતગાર કરવા માટે થઈ અને આ પાઠ છે એ આપ તૈયાર કરી અને આપણી સામે મૂકવામાં આવેલો છે। પાઠનો વિષય વસ્તુ શું છે તો કે ભૂતકાળ સાથે સંકળાયેલું છે, આપણે ભૂતકાળમાં જે વલ્લભી વિદ્યાપીઠ હતી એની સાથે જોડાયેલું છે। આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ શીખવાનું લક્ષ્ય પણ આમાં રાખવા છે, કેમ ભૂતકાળના ક્રિયાપદો શું કામ સમજશે તો કે પાઠ જ આખો ભૂતકાળને લગતો છે, એટલા માટે પાઠની ભાષા સરળ હોય, ક્રિયાપદો છે એના અભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો અને સમાસનો પણ આપણે અભ્યાસ અહીંયા કરાવી શકાશે, એ હેતુથી આ પાઠ આપણને અહીંયા આપવામાં આવેલો છે। સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ, સંપ્રતિ એટલે હાલના સમયમાં વિવિધ વિશ્વવિદ્યાલયો છે એ સુપ્રસિદ્ધ છે, નામાંકિત થયેલી છે। તેસુ કેચન એતાદશાહ સંતિ યત્ર અધ્યનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્ર સ્વાત્માનમ ધન્ય મનયતે। તેસુ કેચન એતાદશ, તે સમયમાં વિદ્યાર્થીઓ છે એમને આ વિશ્વ વલ્લભી વિદ્યાપીઠ હતો એમાં પ્રવેશ મેળવવો એટલે પોતાને ધન્ય ગણતા હતા કે હું આપણને વલ્લભી વિદ્યાપીઠમાં પ્રવેશ મળી ગયો, એમ એના માટે એમને ગૌરવ થતું હતું, માન થતું હતું। એવમેવ પુરા કાલોડપી અસ્માકમ ભારત દેશે એતાદશા બહવઃ વિશ્વવિદ્યાલયા આસન, એવમેવ એમ જ પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં એતાદશા ઘણી બધી વિશ્વવિદ્યાલયો હતી। તત્ર વિદ્યા ધ્યાન દુરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધા છાત્ર સ્વાત્માન ધન્યમ મનયતે સ્મ। તત્ર વિદ્યા નાય, અને વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે દૂર દૂરના દેશમાંથી લોકો અહીંયા પ્રવેશ મેળવવા આવતા, અને જે છાત્ર એટલે કે વિદ્યાર્થીને પ્રવેશ મળી જાય તેઓ તો ધન્ય ગણતા પોતાને કે ઓ મને તો ખૂબ જ સરસ વિદ્યાલયમાં સ્થાન મળ્યું છે। એસુ એકતમ વલ્લભી વિદ્યાપીઠ, અને એમાંની એક એટલે આપણી આ વલ્લભી વિદ્યાપીઠ, આપણે પોરબંદરમાં જઈએ તો સાંદિપની વિશ્વવિદ્યાલય છે, વિદ્યાપીઠ છે બરાબર, ત્યાં આખું સંસ્કૃતનું જ અધ્યયન કરાવે છે, જે બ્રાહ્મણ લોકો છે કર્મકાંડ કરે છે, લગ્ન કરાવે, કથા કરે ને એ બધું આવે છે, એની આખી વાત છે એ એનો અભ્યાસ છે એ પોરબંદરમાં કરાવે છે। એવી જ આ એક વિશ્વવિદ્યાલય છે વલ્લભી વિદ્યાલય બરાબર, એમાં કે ના આપણે એડમિશન મેળવવું, પ્રવેશ મેળવી તો એક ગર્વની વાત હતી। મગધ રાજ્યે યથા નાલંદા આસીત, મગધ રાજ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતી, તથૈવ અથવા અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી, અને તેવી જ રીતે ગુજરાત રાજ્યમાં કઈ હતી તો કે વલ્લભી વિશ્વ વિદ્યાપીઠ હતી। અત્રાપી
सद्गुरुआत देशात जनाह अध्ययनार्थ आगच्छति स अने अत्रापि अहीं पण दूर दूरना देशोमांथी लोको छे आ वल्भी विद्यापीठमां अध्ययन अभ्यास माटे आवता हता। अध्यत्वे अश्मादिये गुर्जर प्रदेशे वर्तमान काले भावनगरे जनपदे वल्भी नामकम येदकम उपनगरम वर्तते। अद्यत्वे आजे पण अश्मादिये आजे पण गुजरात राज्यमां वर्तमाने वर्तमान समयमां हालना समयमां भावनगरे लोको वल्भी नामनुं विद्यापीठ छे एनुं उपनगर एटले के शहेर आवेलुं छे। तत्रैव प्राचीन काले वल्भी विश्वविद्यालय आसीत। आजनुं जे आपणे भावनगर तरीके ओळखीए छीए એ સમયમાં ત્યાં જૂના સમયમાં પ્રાચીન સમયમાં આ વલ્ભી વિશ્વવિદ્યાલય છે એ આવેલી હતી। હવે વસ્તુ તસ્તુ કઈ તો વસ્તુ તસ્તુ એટલે શું કે પરિણામે બરાબર એમ। તો વસ્તુ તસ્તુ શું તો કે ભાવનગરમાં જે વિશ્વવિદ્યાપીઠ આવેલી હતી તે ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયન અધ્યાપનય કેન્દ્ર શાસિત। વસ્તુ તસ્તુ ઇદમ આ ઉપનગર છે એ જૂના સમયમાં અભ્યાસ કરવા માટે અને અભ્યાસ કરાવવા માટે એક મુખ્ય કેન્દ્ર હતું। કેન્દ્રમાંસિત એટલે કે મુખ્ય કેન્દ્ર હતું। પૂર્વ માત્ર અષ્ટાદ વિધાયાહ પઠનમ પાઠનમ ચ ભવતિ સ્વ। ત્યાં શું થતું હતું તો કે મંત્રોચ્ચાર અષ્ટાદાવિસ વિદ્યા આઠ પ્રકારની ભાષાઓ આઠ પ્રકારની વિદ્યાઓ છે એનું પઠન અને પાઠન કરાવવામાં આવતું હતું એમનો અભ્યાસ કરાવવામાં આવતો હતો। એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદા ષટ વેદગ્નિ પુરાણ ન્યાય મીમાંસામ સ્મૃતિહ આયુર્વેદ ધનુર્વેદ ગ્રંથવેદ અથર્વવેદ ચત્વારાહ ઉપવેદાહ ચ સમાવિષ્ટતિ સંતિ। હવે આ વિશ્વવિદ્યાપીઠ છે એમાં શું હતું તો કયા કયા વિષયો આપણને ઉપર કીધું કે ચાર વિષયો છે અષ્ટાદશ આઠ વિષયો છે એ ભણાવવામાં આવતા હતા। એમાં ચાર વેદો આપણે ચાર વેદો કયા સામવેદ યજુર્વેદ અથર્વવેદ અને બરાબર આ ચાર વેદનો ત્યાં અભ્યાસ કરાવતા હતા। પછી તો કે ત્યાર પછી શું તો કે ષટ વેદાંગની છ વેદોનો પુરાણોનો એટલે કે એમ જેમ કે આપણું મહાભારત છે રામાયણ છે એવા મોટા મોટા ભગવદ્ ગીતા છે એવા મોટા મોટા ગ્રંથો હોય એનો અભ્યાસ ત્યાં કરાવતો। પછી ન્યાય માટેનો હતો મીમાંસા સ્મૃતિ ગ્રંથ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ આ ચાર ઉપવેદો છે એનો પણ ત્યાં અભ્યાસ કરાવતો હતો એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે। તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સંજાતામ। તતઃ એટલે ત્યાં બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું મુખ્ય કેન્દ્ર પણ હતું। શિસ્તસ્ય ચતુર્થામ શતાબ્દામ ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત। ખ્રિસ્તીના વર્ષ પ્રમાણે જોઈ તો ચોથી સદીમાં શતાબ્દમ એટલે સદી ચતુર્થી એટલે ચોથી ખ્રિસ્તસ્ય એટલે ખ્રિસ્તીના વર્ષ અનુસાર ચોથી સદીમાં ઋગ્વેદનું ભાષ્યકાર કવિ ભાષ્ય સ્કંદ સ્વામી હતા એવો ત્યાં અભ્યાસ કરાવતા હતા। શહ અત્રેવ ઔસત તેઓ ત્યાં જ રહેતા હતા એવો ત્યાં અભ્યાસ કરવા આવેલા હતા સ્કંદ સ્વામી અને ત્યાં જ રહીને અભ્યાસ કરતા હતા। એતત સૂચયતિ યત ગુરુકાલે ગુપ્તકાલે અત્ર વેદાધ્યનમપિ પ્રચલિતિ સ્મ। સહ અત્રેવ તેઓ ત્યાં જ રહેતા હતા એતત સૂચયતિ એ સૂચવે છે કે તે સમયે અહીંયા વેદોનો પણ અભ્યાસ કરાવાતો અને એ પણ પ્રચલિત હતું। ખ્રિસ્તસ્ય ચતુર્થાયા શબ્દા ધમેય સુપ્રસિદ્ધો
કે ખ્રિસ્તીનું ચોથું ચોથી સદી હતી એ ખૂબ જ સુપ્રસિદ્ધ થયેલ હતી. બૌદ્ધાચાર્યો, બુદ્ધના આચાર્યો, સ્થિર મતિ ગુણમતિ આ નામ છે સ્વામીનું. બૌદ્ધના આચાર્ય હતા બૌદ્ધ ધર્મને, એ સ્થિર મતિ ગુણમતિ એનું નામ છે. જૈન આચાર્ય, જૈનના આચાર્ય શ્રી મલ્લવાદીસુરી ચ અને અત્રેવ અહીં જ રહીને તેમણે પણ અભ્યાસ કરેલો છે. કુર્વંતી એટલે કરેલો છે, વિદ્યાસંગ એટલે કે વિદ્યા અભ્યાસ કરેલો હતો. એતત સૂચયતિ આપણને સૂચવે છે કે યદત્ર જો તેઓ જૈન બૌદ્ધ દર્શન આપી અધ્યયન પ્રચલિત સમય, એ આપણને સૂચવે છે કે એ સમયે બૌદ્ધ દર્શનનો અભ્યાસ પણ ખૂબ જ પ્રચલિત હતો. અત્ર યથારુચિ યથામતિ છાત્ર અપઠન, અને એટલા માટે જ અહીં વિદ્યાર્થીઓને જે રુચિ હોય, રસ હોય એ પ્રમાણે ત્યાં અભ્યાસ કરાવાતો હતો. પ્રવેશ મંત્ર પ્રવેશા પરીક્ષા આપી ભવતી સ્વ, પ્રવેશ માટે આપણે ત્યાં પરીક્ષા આપવી પડતી. અત્યારે પણ આપણે અત્યારના હાલના સંજોગોમાં જોઈએ તો આપણે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવા જાય છે તો આપણા માટે ટેસ્ટ લેવામાં આવે છે ને પહેલાં, ત્યાર પછી આપણને એમ કહે કે ભાઈ તમને અમારી સ્કૂલમાં પ્રવેશ આપીએ છીએ. એ સમયે પણ એવી પ્રવેશ પરીક્ષા છે એ લેવામાં આવતી હતી. તામુ તીર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ન આસીત, તામુ તીર્ય એટલે કે પ્રવેશ પરીક્ષા આપીને જ વિદ્યાર્થીઓ છે એમનો પ્રવેશ છે શક્ય હતો. ખ્રિસ્તસ્ય પંચમાય શતાબ્દામ, ખ્રિસ્તીની પાંચમી સદીમાં ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત, પાંચમી સદીમાં ઇદુમ નગર મૈત્રકાણા નામની રાજધાની હતી. મૈત્રકાણામાં વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપનતરમ, હવે મૈત્રકાણામ રાજધાનીમાં શું હતું તો કે એમની વ્યવસ્થા પ્રમાણે અધ્યયન સમયાંતરે, સમય સમયના અંતરે વાદ સભાયા એટલે કે સભાઓ ભરાતી, એમાં વાદ વિવાદો ચાલતા, શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રોમાં શું લખેલું છે એના માટેનો પણ ત્યાં અભ્યાસ કરવામાં આવતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્નામ મત મતાંતરાણામ ખંડન મંડનમ પૂર્વક વિમર્શ ભવતી સ્મ, શાસ્ત્ર શસ્ત્ર આપણા શાસ્ત્રોમાં શું લખેલું છે એના મત મતાંતર હોય. કેટલા એમ કહેતા હોય કે ભાઈ વાલ્મિકીએ તો રામાયણ જ લખી તો આપણે એમ કહીએ કે ભાઈ ના વાલ્મિકીએ ને ભાઈ ઓલા એ લખી છે, વાલીએ લૂંટાર વાલ્મિકીએ લખી છે, ઓણે લખી, તો કે એ બધાના માટે મત મતાંતરો થતા. પછી ખંડન મંડન એટલે કે એકબીજાની વાતો થતી અને વિમર્શ થતો, પછી અંતે જે એમાંથી નિષ્કર્ષ બહાર આવે ત્યાર પછી એ મુકાતું હતું. અને કશ્મે વિજયી જનાયા રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમાં અયચ્છત, અને ત્યાર પછી રાજા શું કરતા કે જે વિજય થાય, આ મત મતાંતર થાય, વાદ વિવાદો થાય, ત્યાર પછી રાજા છે પારિતોષિક રૂપે એટલે કે એમને ઇનામ રૂપે ભૂમિ આપતા હતા, જમીનનું દાન આપતા હતા. કદાચિત વિજય વિજયાનમ નામાની વિદ્યાપીઠેસ્ય દ્વારે ઉત્તિષ્કિતાની અભત, કદાચિત ક્યારેક વિજય પામેલા નામને વિદ્યાપીઠના દ્વારે એની તકતી પણ લગાડવામાં આવતી હતી. ખ્રિસ્ત પૂર્વ પ્રાય પંચમા શતાબ્દી ભગવત મહાવીરસ્ય જન્મ અભત, ખ્રિસ્તી વર્ષ અનુસાર પ્રાય પાંચમી શતાબ્દીમાં ભગવાન મહાવીર સ્વામીનો ત્યાં જન્મ થયેલો હતો. તસ્મિન કાલે એટલે કે તે સમય ભગવત મહાવીર ઉપદેશ પ્રદત્ત ઉપદેશ આપતા સ તે આગમા નામના પ્રસિદ્ધ છે, આગમ નામનો એમનો ગ્રંથ છે એમાં એમનો ઉપદેશ છે એ પ્રસિદ્ધ છે. અયમ આગમ વર્ષ પંચશતમ યાવત મૌખિક પરંપરાયા સુરક્ષિતા આસીત, અયમ આગમ વર્ષ 500 વર્ષ સુધી કદાચ મૌખિક પરંપરામાં પણ સુરક્ષિત હતો, એમ મૌખિક રીતે ત્યાં અભ્યાસ પણ કરાતો. એવમ હિ કુયત શ્રૂયતે, એવું શ્રૂયતે એટલે સાંભળ્યું, યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ અધ્યક્ષાયમ એકા
જૈન સાધુ નામ સેમિતમિલિતા. હવે એવું પણ સાંભળવા મળ્યું છે ખ્રિસ્તીની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષક નિષ્ણાંત છે એવો અહીંયા આવીને અભ્યાસ કરેલો ને તેઓ જૈન સાધુના મળેલા હતા. તેઓ આ જૈન સાધુને મળેલા હતા. અસ્યામ આગમત્ય નામ લેખનસ્ય પ્રસોત ભવત અને ત્યારથી લેખન કાર્યની પણ કદાચ શરૂઆત થઈ. અત્ર લેખ બધા અહીંયા જે લેખો છે એ વાણી વલ્ભીના વચનો નામના પ્રસિદ્ધ જાત અને અહીંયા જે લેખો છે એ બધા વલ્ભી વચનના નામથી પ્રસિદ્ધ છે. ખ્રિસ્તસ્ય નવમામ શતાબ્દાન ખ્રિસ્તીના નવમી સદીમાં વલ્ભી નગરસ્ય વિનાશ અવત આ વલ્ભી નગરનું છે એનો વિનાશ થયો હતો. પરંતુ તસ્ય અવશેષાહ અધ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચેતિ પણ એના અવશેષો છે એ આજે પણ કેટલી એમાં સમૃદ્ધિ હતી, કેટલી પ્રસિદ્ધિ હતી, કેટલી નામના હતી એની આજે પણ આપણને અનુભૂતિ કરાવે છે. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ વલ્ભી એકતમમ આસીત ઇતિહાસે ચ અધ્યાપી વર્તતે. એતત આ ભારતસ્ય ભારતના પ્રાચીન સમયના વિદ્યાનું કેન્દ્ર વલ્ભી વિદ્યાપીઠ એકતમ હતું, એક જ હતું એમ આ ઇતિહાસ પણ આજેની વાત કરે છે. તો આપણે આજે આ પીરિયડમાં આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. આપણો પીરિયડ પણ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.